ગઈ છે હવે સાંભળવા જેવું કઈ વધ્યું નથી. આપણે ત્યાં ગામડામાં જયારે ભણતરની વાત આવે એટલે બધા એવું વિચારે કે ભણાવીને શું કરવાનું છે, હવે એના કરતા ડુંગળી બુંગળી કાપશે કઈક 500,000 રૂપિયા લઈને આવશે, છોકરો હોય તો કે હીરામાં બેહાડી દો તો 5 પૈસા કમાઈને આવશે. આપણે એમ જેઠવા સાહેબે બહુ સરસ વાત કરી કે પૈસા ન હોય તો મહેતા ટ્રસ્ટ જે છે એને મહેતા ટ્રસ્ટ એ મદદ કરશે, એ તો બહુ સારી વાત કહેવાય. પણ મારે એના કરતા આગળનો એક વિચાર રજૂ કરવો છે. હમણાં હું મહારાષ્ટ્રમાં મારા પોતાના કામથી ગયેલો, અમરાવતી જિલ્લાનું નામ છે અને ત્યાં એક બહુ મહાન સંત થઈ ગયા, એનું નામ છે ગાડગે બાબા. એના મંદિરમાં ગયા, એના જે આશ્રમના સંચાલકોએ મને બધું બતાવ્યું અને બાબાના વિચારો સમજાવ્યા કે બાબા શું સંદેશ આપતા હતા, મહાન કેમ છે. એ બાબાએ એવો સંદેશ આપેલો કે ભાઈ તમારી પાસે ભણાવવાના પૈસા ન હોય તો ઘરના બધા વાસણ વેચી દો, હાથમાં રોટલો લઈને ખાઓ પણ છોકરાને ભણાવો. આ વિચારી ગાડગે બાબાએ એમના જમાનામાં આપેલા, એટલે એમ સમજાવવા માંગતા હતા કે આજ હાથમાં રોટલો પકડીને ખાવો પડે ખાઈ લો, પણ કાલ ભણશો તો વાસણ હારા આવી જાય, હોના નહીં આવી જાય, જો વ્યવસ્થિત ભણો તો પાછા. તો ભણતરનું મહત્વ છે, પણ ગામડામાં આપણે ત્યાં શું થાય છે કે જયારે ભણાવવાની વાત આવે તો કે પૈસા નથી. ઘણી વખત આપણે દાખલા એવા જોયા છે દારૂ પીવામાં જમીન વેચી નાખી હોય એવા 1000 જણા મળી આવશે, ગોતવા જાઓ તો જુગાર રમવામાં બાપાનું મકાન વેચી નાખ્યું હોય, ગાડી વેચી નાખી હોય એવા ઘણા મળશે. તો ક્યારેક છોકરા ભણાવવામાં જમીન વેચાઈ જાય તો એમાં વાંધો નથી, ભણી ગણીને કલેક્ટર બને પાછી લઈ લે જમીન, જુગાર રમવામાં વહી જાય એ કરતા ભણાવવામાં વહી જાય તો હારી. શિક્ષણનો વિચાર જે છે એ બહુ મહાન વિચાર છે. અહીંયા મારે એક બહુ મહાપુરુષને યાદ કરવા છે. ઘણી વખત મને અંદરથી દુઃખ લાગે કે આપણે આપણા મહાપુરુષોએ જે આપણને વિચાર આપીને ગયા છે એ વિચારને તો આપણે ક્યાંય ખૂણામાં મૂકી દીધો છે, ભાઈ મહાપુરુષને ખૂણામાં મૂકી દીધા છે. ખબર જ નથી કે આવા કોઈક સારા માણસ આપણા સમાજમાં થઈ ગયા છે. કોળી સમાજની અહીંયા બધા જ વડીલો બેઠા છે ત્યારે હું જેમને ખૂબ આદર આપું છું, ઘણાએ નામ અહીં નહીં સાંભળ્યું હોય, કરમશીભાઈ મકવાણા અને સૌજીભાઈ મકવાણા, સુરેન્દ્રનગરના ધજાળાના શિક્ષણવિદ કહેવાય. અને પહેલી સરકાર જયારે ગુજરાતની બની, ગુજરાત નવું નવું રાજ્ય બન્યું, આઝાદી આવી, પહેલી વખત ગુજરાત રાજ્ય બન્યું, એની અંદર મંત્રી બનેલા કરમશીભાઈ મકવાણા, એમના એમના પિતાજી કાનજીભાઈ મકવાણા એ મજૂરી કરતા હતા અને એ વખતે 5 વર્ષમાં 3 વખત દુકાળ પડતો હતો, કમાવામાં કાંઈ હતું નહીં, ધંધા નહોતા. કાનજી બાપા જે કરમશીભાઈના પિતાશ્રી એ મજૂરી કરવા જોરાવરનગર ગયેલા કે આલો ભાઈ ન્યા કઈ કામ મળી રહે, 2 પૈસા કમાશું. ન્યા જયારે એ કામ કરવા ગયા ત્યારે ન્યા કોઈક ભણેલા માણસ, ગાંધીવાદી વિચારોના માણસ હશે, એને કાનજી બાપાને કીધું કે છોકરા તમારા રખડે છે એને ભણાવો ને કઈક. અને ત્યાંથી એને ભણાવવાની શરૂઆત થઈ. કાનજીભાઈ અને સૌશીભાઈ શરૂઆતનું શિક્ષણ જોરાવરનગરમાં લીધું, પછી અહીંયા આંબલા આપણે દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ભણ્યા અને પછી એમણે સમસ્ત ગુજરાત માટે ખૂબ સારું શિક્ષણનું કામ કર્યું. સુરેન્દ્રનગરની અંદર અનેક બધી સ્કૂલો બનાવીને આખા સુરેન્દ્રનગરના સમાજને શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવાનું કામ કર્યું એમણે. આજ આપણે ક્યાં મિસ્ટેક થાય છે કે જેનો બહુ મોટો દેકારો હોય, બહુ મોટા તામઝામ હોય ને આગારેજુ કરવા વાળા હોય ને આપણને એમ થાય આ મહાન માણસ છે અને આપણે બધા એની વાહે ટીંગાઈ જાવી, હોય નહીં એમાં કાંઈ લેવાનું. કરમશી બાપા જેવા આગેવાન, હું તો પટેલ છું નાતનો, છતાંય હું કરમશી બાપાને ખૂબ આદર્શ માનું છું, કેમ કે એણે શિક્ષણનો વિચાર આપ્યો કે આ સમાજને શિક્ષણ મળશે તો ખૂબ ઊંચાઈ ઉપર ખૂબ આગળ જશે. દીકરીઓના ભણતરની વાત આવે ત્યારે મોટા ભાગે કેવું થાય કે હવે ભાઈ હવે છોડીઓને ક્યાં ભણાવવાની છે, એને ન ભણાવાય. પણ મને અહીંયા આ સંસ્થા તરફથી જયારે મારું સન્માન કરવામાં આવ્યું ત્યારે આ ચોપડી ગિફ્ટમાં આપી કે ભાઈ ગોપાલભાઈનું સ્વાગત બેનો પુસ્તક આપીને કરશે, તો મને જયારે જે પુસ્તક આપે એમાં હું વાંચી લઉં ખરો તો હું વાંચવા લાગ્યો. અને આનું 82માં નંબરના પાના ઉપર સ્વામી વિવેકાનંદને કોઈ એવું પૂછે છે, લખ્યું છે આમાં કે ભાઈ આપણા દેશમાં સ્ત્રીઓનો કોઈ પ્રશ્ન છે ખરો, સ્ત્રીઓને કઈ સમસ્યા છે ખરી? અને સ્વામી વિવેકાનંદ એનો જવાબ આપે છે, પ્રશ્નો બહુ છે, સમસ્યાની તાણ જ નથી અને બહુ ગંભીર ગંભીર સમસ્યાઓ છે, પણ એનો જવાબ એક છે કે શિક્ષણથી એનો ઉકેલ આવે એમ છે. એ આ ચોપડીમાં લખ્યું છે, પણ આ ચોપડીમાં શિક્ષણથી સમસ્યાઓનો ઉકેલ આવશે એવું લખ્યું છે તો ખરું, પણ કયું શિક્ષણ? કક્કો આવડી જાય એ શિક્ષણ, બારાક્ષરી આવડી જાય એ શિક્ષણ, ગણિત ગણતા આવડી જાય એ શિક્ષણ, કે ગ્રેજ્યુએશનની ડિગ્રી આવી જાય એ શિક્ષણ?
तो के नहीं ये तो प्राथमिक शिक्षण है पर स्वामी विवेकानंदे आ मने संस्थाए जे चोपड़ी आपी एमां एवुं कीधुं छे के बुद्धिपूर्वक नो बुद्धिशक्ति नो विकास थाय अने व्यक्तिनी कुशलतापूर्वक इच्छा शक्ति नो उपयोग करवानी तालीम मळे ए शिक्षण एनो अर्थ हुं एनो अर्थ ए के आपणी आ बधी ज बहेनोए अहींया सरस मजानुं नृत्य बतायुं आपणने जोरदार ताळीओ पाडी अने मैं एक वातनी नोंध लीधी के ज्यारे ज्यारे नृत्य आवे त्यारे बाजूमां बधा आवी जाय नृत्य वही जाए એટલે पब्लिक विखाई जाए पाछा आवी जाए मतलब बधाने मजा आवे छे तो शिक्षण नो मतलब ए समझायो छे के मानसनी अंदर जे इच्छा शक्ति छे के भाई मारे कोई महान कलाकार बनवू छे ई कलाकार बनवा माटे आगळ वधी शके एनुं नाम शिक्षण बाकी कक्को बारकडी तो फावी गयुं छे पण समाजनी आपणी एक मर्यादा छे आपणी दीकरीओ अहींया नृत्य बतायुं बधाए एने वधाव्या छेल्ले जे गीत आव्युं एमां तो बहेनोमांथी उभा थईने 100-200 रूपिया आपी गया હવે આજ દીકરી એમ કે મારે બોલિવૂડમાં હિરોઈન બનવું છે તો કે નહીં હો ઈ ન કરાય બધા ના પાડે સાચી વાત કીધી ખોટી વાત કીધી ફિલ્મ બધા જોવે છે ટીવી બધા જોવે છે સિરિયલો બધા જોવે છે બધાને હિરોઈ ગમે છે હિરોઈન ગમે છે ડુંડાસમાંથી કોઈ દીકરી એમ કે મારું નૃત્ય અહીંયા સારું હતું ગોપાલભાઈએ વખાણ્યું બધાને ગમ્યું બાપા હવે મારે કંઈક હિરોઈન બિરોઈન બનવું છે તો ડુંડા તો ને આજુબાજુ દહ ગામમાંથી બધા ઉભા નહીં ઈ ન કરાયો આપણું સારું ન લાગે સમાજમાં મારી આબરૂ હું તો હિરોઈન બની દઉં આ એક તરફ કટાક્ષ છે બની શકે કે એક જમાનાના જે વડીલો હોય એને ન ગમે શિક્ષણનો અર્થ એ છે કે જે હારું વગાડે છે એને વગાડવાની દિશામાં સમાજ આખો ટેકો કરે જા બટા દુનિયાનું શ્રેષ્ઠ વાજિંત્ર વગાડજે શ્રેષ્ઠ સંગીતકાર બનીને આવજે અમારો તને ટેકો જે હારું નાચે છે એને બધા ભેગા મળીને એમ કહી દે કે અમારો આ દીકરીને ટેકો જાઓ દુનિયાના ટોપ ડાન્સર બનીને આવો ને આખા દુનિયાના બધા દેશમાં તમારો શો થવો જોઈએ બધા એમ ભેગા મળીને એને કે એનું નામ શિક્ષણ આપણે બધાએ બહુ ખુલ્લા મનથી વિચારવું પડશે જેઠવા સાહેબે વાત કરી ફરીથી હું રેફરન્સ લઉં કે ભણવાના પૈસા ન હોય ભણવાનું બગડે છે મને એમ લાગે છે કે ઘણી વખત એવું કરવું પડશે મારી જેવા માણસને મને મારા બાએ હીરામ બેહાડી દીધેલો 12મું ભણી રહ્યો પછી પહેલા તો 7મું ભણી રહ્યો વેકેશનમાં બેહાડી દીધો પછી ગામના બે સજ્જન વડીલો આવ્યા મારા મમ્મીને મળ્યા મારા પપ્પા છે નહીં એ કે બેન આ છોકરો તમારો હોશિયાર લાગે છે અને આમ ન કરાય અને થોડુંક ભણાવો ધક્કો માર્યો 12માં સુધી ભણાયો વળી હીરામ બેહાડી દીધો વળી કોક ગામના હારા માણસ મળ્યા કે ભાઈ છોકરાને ભણાવો ને વળી પાછો ધક્કો માર્યો ગ્રેજ્યુએટ થઈ ગયો વકીલ થઈ ગયો અને પછી તો ઘણું ન થવાનું થઈ ગયો હું તો અને જીવનમાં આગળ વધ્યો પણ જો એ ગામના બે વડીલો આવીને કીધું ન હોત માર બાને તો હું હીરા ગણતો હોત અને જોલી કારીગર થઈને 25,000 કમાતો હોત તો આય બોલવાનો મેળ જ ન પડ્યો હોત શિક્ષણનું મહત્વ એ છે કે જે તમારી અંદર ઈશ્વરે જે શક્તિ મૂકી છે એ શક્તિને ખીલવે મોટી કરે અને દુનિયા સમક્ષ મૂકવાની તમને જગ્યા આપે આજ રાજેન્દ્રભાઈનો સૌ વડીલોનો હું તો આભાર માનીશ કે આપણા બાળકોને અહીંયા પ્લેટફોર્મ ઉપર પોતાની ઈશ્વરે આપેલી શક્તિ રજૂ કરવાનો ચાન્સ મળ્યો હવે એના પછી બીજું પગથિયું કે આપણી દીકરીઓ અહીંયા નાચી ત્રણ પગ બોલું શું કહેવાય ત્રિપગી દોડમાં જે છોકરાઓ નંબર લાવ્યા પછી બીજો એક નંબર શેમાં આવ્યો નિબંધ લેખનમાં નિબંધ લેખનમાં કેટલાકનો નંબર આવ્યો એ તો ડુંડાસ ગામના આ પ્લેટફોર્મ ઉપર આપણે એનું સ્વાગત કર્યું કેમ કે એને ડુંડાસ ને મહુવા તાલુકામાં કંઈક સારું કામ કર્યું હવે આપણા બધાની જવાબદારી ચાલુ થાય છે કે આ છોકરાને એવો ટેકો કરવો કે એ ભાવનગર જિલ્લામાં સારું કરી બતાવે પછી પાછો ટેકો કરવો રાજ્ય સારું કરી બતાવે નહીતર ઘણી વખત આપણી એક સમાજ તરીકે મર્યાદા છે કે શ્રેષ્ઠ નિબંધ જેને લખ્યો હોય એનું અહીંયા સન્માન થાય નિબંધ હું લખ્યું હોય કે જો હું શિક્ષક હોઉં તો અને એને કોઈ શિક્ષક બનવાનો મેળ જ ન પડે હીરા મળી ગયા હોય સારો નિબંધ લખી થાય છે કે નહીં જો હું વડાપ્રધાન હોઉં તો એવો સારામાં સારો નિબંધ જે દીકરી લખે એનો તાલુકા પંચાયતનો સભ્ય બનવામાં જ મેળ ન પડે આખી જિંદગી એની મજૂરીમાં વહી જાય તો વડીલ તરીકે સમાજ તરીકે હું તો છોકરો છું એટલે અમે કર્યા કરવી છે ધકેલ પંચા ડોટ શોપ કંઈક સારું થાય તો સારું થાય તો આપણા બધાની ફરજ એ છે કે જો હું વડાપ્રધાન હોઉં તો નામનો નિબંધ જે બાળક સારો લખે એને વડાપ્રધાન બનવા માટેનો ટેકો આપણે બધાએ કરવો જોઈએ જા ભાઈ બન નિબંધ સારો લખ્યો છે બનીશ તો કરીશ કંઈક યા તો એને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે કે કરો એટલે આજે આ શિક્ષણનો વિચાર સાર્થક ત્યારે થાય કે જ્યારે આપણે બધાએ ભેગા મળીને આપણા પરિવારને આપણા સમાજને વધુ ને વધુ ભણતર મળે અને ભણવાનો મતલબ એવો નથી કે ભાઈ પોલીસવાળા કલેક્ટર કે મામલતદાર બને તો જ ભણ્યા કહેવાય
દુનિયા ભણી ગણીને ક્યાં ને ક્યાં પહોંચી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું, હમણાં એક એવી સોફ્ટવેર આવ્યું છે કે તમે દુનિયાનો કોઈ પણ સવાલ એને પૂછો એ તમને સાચો જ જવાબ આપે. અત્યારે ચાલુ છે, તાજેતરમાં સરકારે મીચે છે કે આને બંધ કરો, નકર આ બધું જાણી જાય. દુનિયાના કોઈ પણ દેશનું, પુરુષનું, સ્ત્રીનું, ખેતીનું, વિજ્ઞાનનું, રેલવેનું, બેંકનું, જમીનનું, આકાશનું, પાતાળનું, ગમે એ સવાલ પૂછો એ તમને સાચો જવાબ આપે. મશીન છે એવું, એવી ટેકનોલોજી આવી ગઈ. અહીંયા હજુ તો આપણે ક્યાંય હજુ આપણને એમ લાગે પાછળ રહી ગયા. તો આગળ જવાનો રસ્તો જે છે એ શિક્ષણ છે, અને શિક્ષણ માટે અનેક મહાપુરુષોએ આપણને ચેતવા છે. પણ ક્યાંક આપણી ભૂલ એવી થઈ જાય છે કે જેના તામઝામ મોટા હોય ને આપણને મોટો માણા લાગે, જેના વિચાર હારા હોય ને નાનો માણા લાગે આપણને. જેની હડકે પડકે ચાર પાંચ સિક્યુરિટી વાળા ફરતા હોય, ઢોલ વાગ્યા કરે આખો દિવસ, વોટ્સએપ પર એના વિડીયો ફરતા થઈ જાય, ઓહો સિક્કા પડી ગયા ભાઈ, આપણને એમ લાગે આ મહાન માણસ છે. મહાન હકીકત એ માણસ હોય છે જે આપણને વિચાર આપે, સારો વિચાર આપે, આગળ વધવાનો વિચાર આપે. વિચાર ક્યાંથી મળશે? છેલ્લી બે વાત તો બધા દીકરીઓને મારી વિનંતી છે, કેમ કે આપણે નવા જમાનાના લોકો છીએ એટલે આપણે થોડુંક નવું વિચારવું પડશે. વિચાર આપણને મળે છે સારા પુસ્તકમાંથી. અને સારું પુસ્તક એટલે કયું પુસ્તક? માર્કેટમાં જાઓ, પુસ્તકની દુકાનમાં તો 2000 ચોપડીઓ હોય. સારું કયું? સારું પુસ્તક એ છે કે જે માણસ પાયામાંથી આવીને, અત્યંત ગરીબીમાંથી આવીને ટોચ ઉપર પહોંચવાનો સંઘર્ષ કર્યો હોય એના જીવન ઉપર લખાયેલું પુસ્તક એટલે સારું પુસ્તક. આપણે ડુંડાસ ગામના કોઈ આજુબાજુના ગામમાં રહેતા હોય એટલે આપણને એમ થાય ઘરે રે, અમે તો ગરીબ છીએ, નાના ઘરના છીએ, મારા બાપા પાસે કાંઈ છે નહીં, અમારા ગામના સરપંચ ધ્યાન આપતા નથી, અરે રે હોય હોય. પણ આજથી 20 વર્ષ પહેલા આવી જ પરિસ્થિતિમાં કોઈ માણસ જન્મ્યો હોય, જીવ્યો હોય અને દેશનો મંત્રી બન્યો હોય, કોઈ કલેક્ટર બન્યો હોય, કોઈ વૈજ્ઞાનિક બન્યો હોય, એના જીવનના સંઘર્ષ ઉપર કોઈ પુસ્તક લખાયું હોય એ આપણે વાંચીએ તો અંદરથી આપણને આત્મવિશ્વાસ આવે કે ના હું કરી શકીશ. જો કેરળનો કોઈ વ્યક્તિ સાયન્ટિસ્ટ બની શકે તો ડુંડાસનો કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક બની શકે. તો બધા જે દીકરીઓ છે, જે ભણેલા છોકરાઓ છે, એને મારી એટલી વિનંતી છે કે ભાઈ પુસ્તક વાંચો. જેણે જીવનમાં બહુ સંઘર્ષ કર્યો હોય, ગરીબીમાંથી આગળ વધ્યા હોય, એના જીવન ઉપર કંઈક વાંચો. એ માણસ કેમ આગળ આવ્યો, કેટલી મુશ્કેલી પડી, સમાજમાંથી એને સપોર્ટ કેટલો મળ્યો, કેટલા લોકોએ ટાંટિયા ખેંચ્યા, કેટલા લોકોએ શું કર્યું, એ જયારે બીજા માણસના જીવન વિશે વાંચશો. આજ રાજુભાઈ વારૈયા છે, આપણા સ્કૂલ ચલાવે છે, બધું બરાબર છે. 30 વર્ષ પહેલા રાજુભાઈની પરિસ્થિતિ શું હતી આપણે જાણવાની કોશિશ કરીએ તો એમાંથી હિંમત મળે કે રાજુભાઈથી થાય તો મારાથી થાય ને હવે હું કરીને બતાવીશ. તો આપણે હિંમત જોતી હોય, આત્મવિશ્વાસ જોતો હોય, સફળતા જોતી હોય જીવનમાં, તો જેણે મુશ્કેલીમાંથી આગળ આવી અને સફળતા તરફ પહોંચી ગયા છે એમના જીવન વિશે, એમના સંઘર્ષ વિશે, એમના વિચારો વિશે આપણે વાંચવું જોઈએ. આ સાથે બધાને હું મારા પ્રણામ કરતા છેલ્લી મારી વિનંતી છે કે દીકરીઓને આપણે ભણવા માટે ખૂબ પ્રોત્સાહિત કરવી જોઈએ, પ્રેરિત કરવી જોઈએ. કેમ કે એક છોકરો ભણે તો એ પોતાનું જ કરે, એક દીકરી ભણે તો એ 2 ઘરનું સારું કામ કરી શકે. એટલે એક દીકરીને ભણાવવાનો ફાયદો 2 ઘરમાં છે. અને મારી જેવો ભણે તો કદાચ ખિસ્સા જ ભરે, બીજું કાંઈ ન કરે, પણ દીકરી ભણે તો બધાનું સારું કરે. એટલે દીકરીઓને ભણાવવા માટે ફરી એક વખત હું ગાડગે બાબાના વિચારનું અનુસંધાન લઉં છું, સૌશીભાઈ અને કરમશીભાઈ મકવાણાના વિચારોનું અનુસંધાન લઉં છું કે આપણું ઘર જમીન વેચી દેવું પડે તો વેચીને આપણો દીકરો ભણાવાય. કેમ કે સારું ભણશે તો ફરીથી લેશે. બાકી આ સંઘર્ષ અવિરત ચાલતો રહેવાનો છે. રાજેન્દ્રભાઈને આખી સંસ્કૃતિ એજ્યુકેશન સ્કૂલ ઓફ એજ્યુકેશનને ભાઈ એન્કરે બહુ સારું બોલે છે. બધાએ તમે અહીંયા દીકરીઓએ બહુ સરસ નૃત્ય રજૂ કર્યું. ઈશ્વર બધાને આગળ વધવાની ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત.